चलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 हिंदी पाठ 2 बूढ़ी काकी विषे शीखवाना छे, जेना लेखक छे प्रेमचंद। कहानी वार्ता छे, बराबर। आ पाठनो प्रकार छे कहानी। तमने प्रश्न पूछवामां आवे के बूढ़ी काकी का प्रकार बताइए, तो कहानी प्रकार नो आ पाठ छे, अने एना लेखक छे प्रेमचंद, के जेमनो जन्म ईस्वीसन 1980 थी करी अने मृत्यु 1936 सुधी थयो हतो। सरस मजानी वार्ता छे, बहु शीखवा जेवु छे वार्ता माथी, एटले आपणे ध्यान थी आ वार्ता समझीशुं। चालू करी दईए। बुढ़ापा बहुधा बचपन का पुनरागमन हुआ करता है। बूढ़ी काकी में जीभ के स्वाद के सिवा न और कोई चेष्टा शेष थी, और न अपने कष्टों की ओर आकर्षित करने का, रोने का अतिरिक्त कोई दूसरा सहारा ही। जो हवे आ पाठ नी अंदर एक बूढ़ी काकी, बूढ़ी एटले शू, घरडी, एकदम घरडी काकी विषे वात करवामां आवी छे, अने सौथी पहेलुं ज वाक्य छे बुढ़ापा बहुधा बचपन का पुनरागमन हुआ करता है। बुढ़ापा एटले शुं, आपणे वृद्ध थई जईए ते, बराबर, वृद्धावस्था। बहुधा एटले मोटा काकी, बचपन का पुनरागमन हुआ करता है। पुनरागमन एटले फरीथी आवो, शुं, बचपन, जेम नाना बाळको જીદે ચડી જાય વારે ઘડીએ, બરાબર, આમ નારાજ થઈ જાય, એવું બધું આપણે મોટા ભાગે આપણા ઘરમાં પણ જો કોઈ વૃદ્ધ વડીલ હશે તો એનામાં પણ આપણને એવું જોવા મળશે। હવે તમને ઘણીવાર આ પ્રશ્ન પૂછાય કે આ વાક્યને તમારે સમજાવવાનું છે, તો આની અંદર તમે એમ સમજાવી શકો કે વૃદ્ધાવસ્થા એ મોટા ભાગે શું હોય છે, બચપન એટલે બાળપણનું પુનરાગમન હોય છે। તમારે હિન્દીમાં લખવાનું છે, ઓકે। બૂઢી કાકી મેં જીભ કે સ્વાદ કે સિવા, હવે બૂઢી કાકીમાં એક જ વસ્તુ બાકી રહી હતી, એને બીજી કોઈ ઈચ્છા નહોતી, પણ જીભનો સ્વાદ। જીભનો સ્વાદ એટલે શું, તો કે એને ખાવાના બહુ ચટાકા હતા। એક જ વસ્તુ એને વધારેમાં વધારે સૌથી ગમતી, કે ભાઈ કાંઈ પણ સુગંધ આવે, ક્યાંકથી પણ એને સારું સારું ખાવાની વસ્તુ સંભળાય અથવા તો દેખાય તો એને બહુ જ ઈચ્છા થઈ આવતી, મોઢામાં પાણી આવી જતું, કે ખાવાની જીભની સ્વાદની ચેષ્ટા એટલે ઈચ્છા બાકી રહી હતી, શેષ એટલે બાકી। સમસ્ત ઇન્દ્રિયા હાથ ઓર પેર જવાબ દે ચુકે છે, સમસ્ત એટલે બધી ઇન્દ્રિયો, હાથ અને પગ। હવે જો વૃદ્ધાવસ્થા આવે તો બાકી બધા આપણા શરીરના જે ધીમે ધીમે અંગો છે એ કામ કરવાના નબળા પડી જાય, તો એમ કે છે કે બાકી બધા અંગો કરતા એની જીભની જે ઈચ્છા હતી, સ્વાદની ઈચ્છા હતી, એ જ બાકી રહી હતી। તમને પૂછે કે બૂઢી કાકી મેં કોણ સી ચેષ્ટા શ્રેષ્ઠ બચી હતી, તો જીભ કે સ્વાદ કી। જમીન પર પડી રહેતી ઓર ઘરવાલે કોઈ બાત ઉનકી ઈચ્છા કે પ્રતિકૂલ કરતે, ભોજન કા સમય ટલ જાતા યા ઉસકી માત્રા કમ હોતી, અથવા બાજાર સે કોઈ વસ્તુ આતી ઓર ન મિલતી તો વે રોને લગતી થી। ઉનકા રોના સિસકના સાધારણ રોના ના થા, વે ગલા ફાડ ફાડ કે રોતી થી। જો હવે આપણે જેમ આગળ કીધું કે વૃદ્ધ અને બાળકો બે સરખા જ હોય છે, બાળકો પણ કેમ ઘરમાં વસ્તુ આવે તો લેવા લેવા માટે જીદ કરે રોવા માટે, એવી જ રીતે આ બૂઢી કાકી પણ શું કરતી, કોઈ ઘરમાં કઈ વસ્તુ આવે કે એને કોઈ કઈ વાત ન કરે, બજારથી કોઈ બીજી નવી વસ્તુ આવે તો એને ન આપે, તો એ શું કરે, જોર જોર થી રોવે। સાધારણ રીતે આમ સામાન્ય રોવે ને જોર જોર થી। તમને એ પણ પ્રશ્ન પૂછાય કે બૂઢી કાકી કેસે રોતી થી, તો બૂઢી કાકી ગલા ફાડ ફાડ કર રોતી થી, ગલા ફાડ ફાડ કર એટલે બહુ જોર જોર થી રોતી હતી। ઉનકે પતિ કો સ્વર્ગ સિધારે બહુત વક્ત હો ચુકા થા, બેટે તરુણ હોકર ચલ બસે होकर चल बसे थे, अब एक भतीजे के
सिवाय और कोई न था। जो हवे एना कुटुंब मा एना एक भत्रीजा सिवाय कोई हतु नहीं। उस भतीजे का नाम उन्होंने अपनी सारी संपत्ति लिख दी थी। ए भत्रीजा ना नामे एने पहलाथी ज पोतानी बधी संपत्ति लखी नाखी हती। हवे जो संपत्ति न मळे त्यां सुधी बधा ध्यान राखे, पण अहीं तो काकी ए पहला ज एने संपत्ति दई दीधी थी, एटले हवे तमे समझी सको छो के एनी શું હાલત થતી હશે એ આપણે આ પાઠમાં જોવાનું છે। બુદ્ધિરામ ને સારી સંપત્તિ લખાને સમય ખૂબ લંબે ચોડે વાદે કિયે, કિંતુ વે સબ વાદે કેવલ કુલી દીપો કે દલાલો કે દિખાયે હુએ સબ્જ બાગ કે। જો સબ્જ બાગ દિખાના એટલે જૂઠે વાદે કરના, તમને આવશે કે મુહાવરે કા અર્થ સ્પષ્ટ કીજીએ। સબ્જ બાગ દિખાના, સબ્જ બાગ દિખાના એટલે શું, તો કે જૂઠે વાદે કરને। એના ભત્રીજાએ જયારે મિલકત લખાવી હતી ત્યારે ખૂબ ખોટા વાયદા કર્યા કે હું તમારી સેવા કરીશ ને તમારું ધ્યાન રાખીશ ને તમને જરાય તકલીફ નહીં પડવા દઉં, પણ ખરેખર હકીકતમાં શું થયું એ આપણે જોશું। યદ્યપિ ઉસ સંપત્તિ કી વાર્ષિક આય કમ નથી, તથાપિ બુઢી કાકી કો પેટ ભર ભોજન ભી કઠિનાઈ સે મિલતા હતા। એમ કે છે કે જો કે એની જે વાર્ષિક આવક હતી એ ઓછી નહોતી, છતાં પણ બુઢી કાકી બિચારીને શું થતું હતું, ભરપેટ ખાવાનું પણ મળતું નહોતું। બરાબર, લડકો કા બુઢો સે સ્વાભાવિક વિદ્વેષ હોતા હૈ, ઓર ફિર જબ માતા પિતા કા યહ રંગ દેખતે તો વે બુઢી કાકી કો ઓર સતાયા કરતે। કોઈ ચુટકી કાટ કર ભાગતા, કોઈ ઉન પર પાણી ખુલ્લી કર દેતા, કાકી ચીખ માર કર રોતી, પરંતુ યહ બાત પ્રસિદ્ધ થી કે વે કેવલ ખાને કે લિયે રોતી હે। અતતેવ ઉનકે સંતાપ ઓર આતનાદ પર કોઈ ધ્યાન નહીં દેતા તા। જો હવે શું કરતા તા, બધા છોકરા આવે ને બિચારાને હેરાન કરે, બરાબર, કોક ચોટીઓ ભરી જાય, કોક કુગડા કરી જાય માથે, બધા જાત જાતની રીતે નાના ના છોકરા પણ એને હેરાન કરતા હતા। પણ કાકી વિશે એવી વાત હતી કે કાકી રોતી પણ બધા ધ્યાન ન દેતા, શું કામ, કારણ કે બધા એમ માની લેતા કે કાકી તો માત્ર ખાવા માટે રોવે છે એટલે એના ઉપર કોઈ ધ્યાન દેતું નહીં। બરાબર, સંપૂર્ણ પરિવાર મેં યદી કાકી સે કિસી કા અનુરાગ થા તો વહ બુદ્ધિરામ કી छोटी लड़की लाडली थी। लाडली अपने दोनों भाइयों के डर से अपने हिस्से की मिठाई या चबेना बूढ़ी काकी के पास बैठकर खाया करती थी। जो हवे आखा कुटुंब मा जो कोई होय के जे काकी नो ध्यान राखतो हो ए हती एक छोटी लड़की, मतलब एक नानी छोकरी लाडली। तो એ લાડલી શું કરતી, તો કે કઈ પણ વસ્તુ હોય તો એ પોતાના માંથી કોને આપતી, બુઢી કાકીને આપતી હતી। યહી ઉસકા રક્ષાગાર થા ઓર યદ્યપિ કાકી કી શરણ ઉનકી લોલુપતા કે કારણ માંગી પડતી થી, તથાપિ ભાઈઓ કે અન્યાય કી તુલના મેં કહી સુલભ થી। इस स्वार्थानुकूलता ने उन दोनों में सहानुभूति का आरोपण कर दिया था। जो हवे एम के छे के बीजू तो कोई एना ऊपर ध्यान देतो न तो, पण जे आ लाडली हती ए काकी ने खूब ध्यान थी राखती हती, बधी वस्तु देती हती। अने बीजा तमने एम प्रश्न पूछवामां आवे के बूढ़ी काकी का रक्षागार कोण था, रक्षागार एटले शू, तो के एने एम हतुं के आ लाडली छे तो मने काई चिंता નથી, એ નિશ્ચિંત થઈને એની રક્ષાનું જાણે ઢાલ હોય બરાબર એવી રીતે આ લાડલી એની સાથે રહેતી હતી। તમને પૂછી કે બુઢી કાકીના રક્ષાગાર કોણ હતા, તો એનો જવાબ આવે લાડલી। પછી રાત કા સમય થા, બુદ્ધિરામ કે દ્વાર પર સૈનાઈ બજ રહી થી, ઓર ગાંવ કે બચ્ચો કા ઝુંડ વિસ્મયપૂર્ણ નેત્રો સે ગાને કા રસાસ્વાદ કર રહા હતા। હવે જો વાર્તા આગળ વધતા, એક દિવસ રાતનો સમય હતો, બરાબર રાત્રિ કા સમય થા, અને બુદ્ધિરામ ના ઘરે શું વાગે છે, શરણાઈ વાગે છે, અને બાળકોના જે ટોળા છે એને
आश्चर्य जोया करे गीतों नो आनंद माने छे। आज बुद्धि राम के बड़े लड़के सुख राम का तिलक आया है। जो तुमने पूछे कि बुद्धि राम के घर कौन सा प्रसंग था, तो उसके बड़े बेटे सुख राम के तिलक का। यह उसी का उत्सव है। घर के भीतर स्त्रियां गा रही थी और रूपा मेहमानों के लिए भोजन के प्रबंध में व्यस्त थी। जो अब यह बीजो एक पात्र रूपा, रूपा ए काकीना भत्रीजा बुद्धि राम ने सुमती वह हती बराबर। अने ए शू करवामां व्यस्त हती, मेहमानों माटे भोजन नो प्रबंध करवामां व्यस्त हती। भट्टीओ पर कड़ा चढ़े थे। कड़ा एटले शू, रसोई करवा माटे जे मोटू साधन आवे एने आपणे गुजरातीमां कड़ाई कहीए अने हिंदीमां कड़ाह। एक में पूड़िया कचोड़िया निकल रही थी, एक बड़े पतीले में मसालेदार सब्जी पक रही थी, घी और मसालों की सुगंध चारों ओर फैली हुई थी। जो हवे स्वाभाविक छे के घरे प्रसंग होय अने वस्तु बनती होय वानगीओ, तो जात जातनी आपणने वानगीओनी सुगंध आवे। अने काकीमां तो स्वादनी ज इच्छा बाकी हती, बाकी तो कई बाकी न हतुं। बूढ़ी काकी अपनी कोठरी में बैठी हुई थी, यह सुगंध उन्हें बेचैन कर रही थी। तमने प्रश्न पूछा है कि बूढ़ी काकी को कौन बेचैन कर रहा था, तो कि घी और मसालों की सुगंध। जो घी और मसालों की सुगंध चारों तरफ फैली हुई थी, वो बूढ़ी काकी को अपनी कोठरी में बैठे बैठे बेचैन कर रही थी। वे मन ही मन सोच रही थी, इतनी देर हो गई कोई भोजन लेकर नहीं आया। मालूम होता है सब लोग भोजन कर चुके हैं, यह सोचकर उन्हें रोना आया, परंतु अब सुगंध के डर से वे रो न सकी। जो हवे आवड़ी बधी सुगंध आवती होय, घरमां मेहमानो होय अने आपणा घरना वडी एक कोठरीमां बंद होय, जो के आपणे तो एवुं ना करीए, पण आ वार्तामां बुद्धिरामे एनी काकी साथे आवुं कर्युं छे अने एने कोठरीमां पूरी अने घी अने मसालानी सुगंध आवाथी बेचैन पण थई गई छे। पण छतां હવે એને જાત જાતના વિચાર આવે છે કે મહેમાનો ખાઈ લીધું હશે, મસ્ત મજાનું ભોજન બન્યું હશે, એને તો ભરી દેવા આવ્યું નહીં, પણ એને રોવું હતું, પોતાની લાચારી ઉપર એને રોવું આવતું હતું। પણ અપશુકન એટલે સારો પ્રસંગ હોય ત્યારે આપણે રોઈએ, એને અપશુકન માનીને એ રોઈ નહીં। બુઢી કાકી કી કલ્પના મેં પૂડીઓ કી તસવીર નાચને લગે। તમને પૂછવામાં આવે કે બુઢી કાકી કી કલ્પના મેં કિસકી તસવીર નાચને લગી, તો પૂરીઓ કી। ખૂબ લાલ લાલ ફૂલી ફૂલી નરમ નરમ મૂંગી, કચોરીઓ મેં અજવાઈન ઓર ઇલાયચી કી મહેક આ રહી હોગી, એક પૂરી મિલતી તો જરા હાથ લેકર દેખતી, ક્યો ના ચલકર કડા કે સામને હી બેઠું। ઇસ પ્રકાર નિર્ણય કરકે બુઢી કાકી ઉગડું બેઠ કર હાથો કે બલ સરકતી હુઈ, बड़ी कठिनाई से चौखट से उतरी और धीरे धीरे रेंगती हुई कड़ा के पास आ बैठी। यहाँ आने पर उन्हें उतना ही धैर्य हुआ जितना भूखे कुत्ते को खाने वाले के सन्मुख बैठने में होता है। जो हवे एनी मानसिक परिस्थिति एवी थई गई के एना एनी कल्पना में पूरीओ नाचवा लगी। एवी हसे पूरीओ, मस्त मस्त लाल लाल नरम नरम पूरी हसे, અને કચોરીમાં તો મસ્ત અજમો અને ઇલાયચીની સુગંધ આવતી હશે, અને જરા એક પૂરી હાથમાં લઈને જોઉં તો એમ થાય કે ના હા પૂરી છે, બરાબર। એવી બધી કલ્પના કાકી કરવા મન્યા અને પછી એને વિચાર્યું કે હાલ ને અહીંયાથી વિચારું છું એના કરતા તો જ્યાં રસોડામાં બને છે વસ્તુ, તો એના કડાની સામે જ બેસી જાઉં, કડાઈની સામે જઈને બેસી જાઉં। અને જયારે ઈ જો હવે ચાલી તો માંડ માંડ શકતા હતા, એટલે ધીમે ધીમે રેંગતા રેંગતા બરાબર પહોંચ્યા અને કડાઈની સામે બેસી ગયા। અને એને એટલો આનંદ મળ્યો જેટલો ખાવાના સામે ભૂખ્યા કૂતરાને બેઠેલો જોઈ અને આનંદ મળે એવો આનંદ એને કડાઈની સામે બેસીને મળ્યો। બુદ્ધિરામ કી પત્ની રૂપા ઉસ સમય કાર્યભાર સે પરેશાન હો રહી થી, કભી ઇસ કમરે મેં જાતી કભી ઉસ કમરે મેં, કભી કડા કે પાસ આતી તો કભી ભંડાર મેં જાતી। बेचारी अकेली दौड़ते दौड़ते व्याकुल हो रही थी, झुंझलाती थी, कूदती थी, परंतु क्रोध प्रकट करने का अवसर ना पाती थी।
इस अवस्था में उसने बूढ़ी काकी को गढ़ा के पास बैठे देखा तो जल उठी। क्रोध न रुक सका। जिस प्रकार मेंढक केचुए पर झपटता है उसी प्रकार वह बूढ़ी काकी पर झपटी और उन्हें दोनों हाथों से झटक कर बोली, ऐसे पेट में आग लगी, पेट है या फाड़? कोठरी में बैठते हुए क्या दम घुटता था? अभी मेहमानों ने नहीं खाया, भगवान को भूख नहीं लगा, तब तक धैर्य न हो सका? जो हवे बुद्धिराम ની જે પત્ની હતી રૂપા, બરાબર આખા ઘરનો ભાર, આખી પ્રસંગનો ભાર એના ઉપર હતો, એટલે એ આમ તો બોખલાઈ ગઈ જ હતી, પણ હવે એ ગુસ્સો કાઢે કોના ઉપર? ગુસ્સો કાઢે તો પ્રસંગ બગડે। ત્યાં એ રસોડામાં આવી અને કાકી કડાઈ પાસે બેઠેલા હતા, એ જોઈ અને એનો તો આગ બબૂલા થઈ ગઈ અને ગુસ્સે ભરાણી અને કાકી ઉપર બોલવા માંડી કે એટલો તમારાથી ઝેણા નથી જલાતા કે તમે અહીંયા ગને પોચી આવ્યા સીધા રસોઈમાં, અને ખૂબ ગુસ્સો કર્યો કાકી ઉપર। બુઢી કાકીને સિર ઉઠાયા, ન રોઈ ન બોલી, ચૂપચાપ રેંગતી હુઈ અપની કોઠરી મેં ચલી ગઈ। ભોજન તૈયાર હો ગયા હૈ, આંગન મેં પતલે પડ ગઈ, મહેમાન ખાને લગી। બુઢી કાકી અપની કોઠરી મેં જાકર પશ્ચાતાપ કર રહી થી કે મેં કહાં ચલી ગઈ। ઉન્હે રૂપા પર ક્રોધ નહીં આયા, अपने जल्दबाजी पर दुख था। सच ही तो है, जब तक मेहमान लोग भोजन ना कर लेंगे घर वाले कैसे खाएंगे? मुझसे इतनी देर भी ना रहा गया, अब जब तक कोई बुलाने ना आएगा ना जाऊंगी। जो पची बूढ़ी काकी ने आटलो बधो उघड्या, पर काकी ने जरा एना उपर क्रोध आव्यो नहीं, एना थी नाराज थया नहीं, कारण के एने पछी पोते विचार्यु के साची वात छे, मेहमानो न जमी ले त्यां सुधी काय घरना लोकोने खवाय, મારાથી એટલો પણ ન રહેવાનું કે હું સીધી રસોડામાં પહોંચી ગઈ, એમ પોતાના મનથી એ વાત કરે છે। મનહી મન એસી પ્રકાર કા વિચાર કર, વહ બુલાવે કા ઇંતજાર કર રહી થી। વહ મન કો બહેલાને કે લીએ લેટ ગઈ, ધીરે ધીરે ગુનગુનાને લગી। ઉને માલુમ હુઆ કે મુજે ગાતે દેર હો ગઈ, ક્યા ઇતની દેર તક લોગ ભોજન કર રહે હોંગે? કિસી કી આવાજ નહીં સુનાઈ દેતી, अवश्य ही लोग खा पीकर चले गए, मुझे कोई बुलाने नहीं आया। रूपा चिढ़ गई है, क्या जाने ना बुलाए। बूढ़ी काकी चलने के लिए तैयार हुई, यह विश्वास है हेलो। જો એમ કે છે કે ભલે કોઈ ગમે કે જો એમ કે છે કે ભલે કોઈ ગમે કે પણ હવે તો ઘણી વાર થઈ ગઈ, હજી સુધી કોઈ મને બોલાવા ના આવ્યું, બરાબર હજી સુધી મને કોઈએ કઈ કીધું નહીં, પણ હવે મારાથી રહેવાતું નથી, હવે હું ત્યાં જઈ અને મસ્ત મજાની પૂરી ખાઈશ, પેલા થોડોક શાક સાથે ખાઈશ, સબ્જી કે સાથે ખાઉંગી, પછી દહીં અને સક્કર, પછી દહીં અને સાકર સાથે ખાઈશ, અને પછી મજાના કચોરી અને રાયતાનો આનંદ ઉઠાવીશ। બરાબર
वह उखड़ो बैठकर हाथों के बल सरकती हुई आंगन में आई, परंतु हाय दुर्भाग्य, मेहमान मंडली अभी बैठी हुई थी। कोई खाकर उंगलियां चाटता था, कोई तिरछे नेत्रों से देखता था कि और लोग भी खा रहे हैं या नहीं। इतने में बूढ़ी काकी रेंगती हुई उनके बीच में जा पहुंची। पंडित बुद्धिराम काकी को देखते ही क्रोध से दिल मिला गए। लपक कर उन्होंने काकी के दोनों हाथ पकड़े और घसीटते हुए लेकर उन्हें अंधेरी कोठरी में धम से पटक दिया। मेहमानों ने भोजन किया, घर वालों ने भोजन किया, बाजी वाले धोबी नाव भी भोजन कर चुके, परंतु बूढ़ी काकी को किसी ने न पूछा। बुद्धिराम और रूपा दोनों ही बूढ़ी काकी को की निर्लज्जता के लिए दंड देने का निश्चय कर चुके थे। उनके बुढ़ापे पर दीनता पर किसी को करुणा न आए। अकेली लाडली उनके लिए परेशान हो रही थी, जो हवेम के चेके बूढ़ी काकी त्यां जाने पहुंची गया तो बुद्धिराम ने एनी जे पत्नी हती रूपा ए बे काकी थी घना नाराज हता अने एने खूब ज गुस्सो हतो एटले एने खावानुं देवा पण न गया ने काकी जेवी आवी त्यारे तरत ज एने शुं कर्युं हाथ पकड़ीने बुद्धिरामे पाछी कोठरीमां पछाड़ी दीधी। પણ માત્ર આટલા બધા જણામાં એક જ વ્યક્તિ એવું હતું લાડલી કે એને કાકીની ચિંતા હતી। લાડલી કો કાકી સે અત્યંત પ્રેમ થા, વહ જુંજલા રહી થી કે વે લોગ કાકી કો બહુત સી પુણિયા ક્યોં નહીં દે દેતે, ક્યા મહેમાન સબકી પુણિયા સબ સબકી સબ ખા જાયેંગે। और यदि काकी ने मेहमानों के पत्ते पहले खा लिया तो क्या बिगड़ जाएगा। वह काकी के पास जाकर उन्हें धैर्य देना चाहती थी, परंतु माँ के डर से न जाती थी। उसने अपने हिस्से की पुड़िया बिल्कुल न खाई थी, उन पुड़ियों को काकी के पास ले जाना चाहती थी। उसका हृदय अधीर हो रहा था। बूढ़ी काकी मेरी बात सुनते ही उठ बैठेंगी, पुड़िया देख कर कैसी प्रसन्न होगी, मुझे खूब प्यार करेगी। रात के 11 बजे थे, रूपा आंगन में पड़ी सो रही थी। लाडली की आंखों में नींद न थी, काकी को पुड़िया खिलाने की खुशी उसे सोने न देती थी। जब विश्वास हो गया कि अम्मा सो रही है तो वह चुपके से उठी और बूढ़ी काकी की कोठरी की ओर चली। जो हवे रूपा ने एम हतु के हूँ त्या जईश, बधा मेहमान काकी ने बिचारी ने बे त्रण पूरी दई दे तो शू फरक पड़े, सो मेहमान बधी पूरी खाई जासे, काकी ने थोड़ी तो देवी जोईए ने। तो पछी एने खबर बधी हती पण ए बीती हती, कोनाथी बीती हती, अपनी माँ से। पण प्रश्न पूछाय छे के लाडली को किसका डर था, तो अपनी माँ का, अथवा तो नाम आपेलुं होय तो रूपा का, बराबर। तो पछी बधा सूई जाय छे त्यारे नक्की करे छे के हूँ काकी पासे जाईने एने पूरी आपीश, पोताना भागनी पूरी ए काकी माटे बचावीने राखे छे। बूढ़ी काकी को केवल इतना याद था कि किसी ने मेरे हाथ पकड़कर घसीटे, और फिर ऐसा मालूम हुआ कि जैसे कोई पहाड़ ऊपर उड़ाए लिया जाता है। उनके पैर बार बार पत्थरों से टकराए, तब किसी ने उन्हें पहाड़ पर दी पटका, वे मूर्छित हो गए। जब वे सचेत हुई तो किसी की जरा भी आहट ना मिलती थी। उन्होंने समझा कि सब लोग खा पी कर सो गए। यह विचार कर काकी निराशामय संतोष के साथ लेट गई। ग्लानी से गला भर भर आता था, परंतु मेहमानों के डर से वे रोती ना थी। सहसा उनके कानों में आवाज आई, काकी उठो, मैं पुड़िया लाई हूँ। काकी ने लाडली की बोली पहचानी, चटपट उठ बैठी, दोनों हाथों से लाडली को टटोला और उसे गोद में बिठा लिया। लाडली ने पुड़िया निकाल कर दी। काकी ने पूछा, क्या तुम्हारी अम्मा ने दी है। लाडली ने कहा, नहीं,
या मेरे हिस्से की है, ताकि पूरी होकर टूट पड़ी। 5 मिनट में पिटारी खाली हो गई। लाडली ने पूछा, काकी पेट भर गया? जैसे थोड़ी सी वर्षा ठंडक के स्थान पर गर्मी पैदा करती है, उसी तरह इन थोड़ी पूरियों ने काकी की सुधा और इच्छा को और उत्तेजित कर दिया। बोली, नहीं बेटा, जाकर अम्मा से और मांग लाओ। लाडली ने कहा, अम्मा सो गई है, जगाऊंगी तो मारेगी। काकी ने पिटारी को फिर टटोला, उसमें कुछ खुरचन गिरे थे, उन्हें निकाल कर वे खा गई। बार बार होंठ चाटती थी, खटचारे भरती थी। जो अवे केवी परिस्थिति छे के छोकरी एना माटे एक पूरी लई गई, पण अवे छोकरी ना भाग मां तो बिचारी पासे केटली पूरी होय, थोड़ी पूरी होय, एटली पूरी थी काई काकी नो पेट भराय नहीं, एटले तो एने वधारे भूख लागवा मंडी। हृदय महसूस रहा था कि और पूड़िया कैसे पाऊं। काकी का अधीर मन इच्छा के प्रबल प्रवाह में बह गया, उचित और अनुचित का विचार जाता रहा। वे कुछ देर तक उस इच्छा को रोकती रही। सहसा लाडली ने बोली, लाडली से बोली, मेरा हाथ पकड़कर वहां ले चलो जहाँ मेहमानों ने बैठकर खाया था। लाडली उनका अभिप्राय समझ न सकी। उसने काकी का हाथ पकड़ा और ले जाके जूठे पतलों के पास बैठा दिया। काकी पतलों से जूठी पुड़िया जूठे टुकड़े चुनकर खाने लगी। जो हवे ए बधु शू करे छे, काकी थी रहेवायो नहीं, एटले ज्यां मेहमानो जम्यो हतो त्यां जई अने एना एठा वासण माथी ए जमती हती। ठीक उसी समय रूपा की आंखें खुली। उसे मालूम हुआ कि लाडली मेरे पास नहीं है। चौकी चारपाई के इधर उधर देखने लगी कि कहीं नीचे तो नहीं गिर पड़ी। जो हवे रूपा एटला मां उठी अने एने जोयु के लाडली एनी पासे नथी, अने एने गोतवा मांडी, अने ए बारे जईने जोवे छे तो शू जोवे छे कि मूढ़ी काकी पतलो पर से पूड़ियो के टुकड़े उठाकर खा रही थी। बराबर, ए एटा टुकड़ा खाती थी ये जोई अने रूपा का हृदय सन्न हो गया। वह दृश्य था जिसे देखकर खाने देखने वालों के हृदय कांप उठते थे। हवे आऊ जोई अने रूपा ने पछतावो थाय छे अने माफी मांगे छे कि परमात्मा मेरे बच्चों पर दया करो, इस अधर्म का दंड मुझे मत दो, नहीं तो मेरा सत्यानाश हो जाएगा। अने पछी पछतावो थाय छे अने एनी आंख मां आंसू आवी जाय छे। અને ભગવાનને પ્રાર્થના કરે છે કે આ મારાથી મોટું પાપ થઈ ગયું છે અને આ પાપનો મને સજા ન આપતા। બરાબર, પછી એને પસ્તાવો થયો અને બોલે છે કે હાય, કિતની નિર્દય હું, મેં હું કેટલી નિર્દય છું, જિસકી સંપત્તિ સે મુજે 200 રૂપિયા વાર્ષિક આય હોતી રહી, ઉસી ઉસકી યહ દુર્ગતિ ઓર મેરે કારણ। हे दयामय भगवान, मुझसे बड़ी भारी गलती हुई है, मुझे क्षमा करो। પછી કહે છે કે જેની સંપત્તિ માંથી મને વાર્ષિક 200 રૂપિયાની આવક મળે છે અને એનાથી મારું ઘર ચાલે છે અને મેં એની આવી દશા કરી, હે ભગવાન મને માફ કરજો। રૂપાને દરિયા ચલાયા, અપને ભંડાર કા દ્વાર ખુલા ઓર 41 થી સારા ભોજન સજા કર બુઢી કાકી કે ઓર ચાલે। પછી રૂપાને પોતાનો પસ્તાવો થયો એટલે એણે શું કર્યું કે ભંડાર એટલે કે જે ખાવાનું જ્યાંથી રાખ્યું હતું ત્યાંથી લઈ અને એક મસ્ત મજાની થાળી સજાવી અને કાકી માટે તે લઈ ગઈ અને એણે રડમસ અવાજમાં કીધું કે કાકી ઉઠો, ભોજન કર લો, મુજસે આજ બડી ભૂલ હુઈ, ઉસકા બુરા ન માનના, પરમાત્માને પ્રાર્થના કર, પરમાત્મા સે પ્રાર્થના કર દો કે વો મેરા અપરાધ ક્ષમા કર દે। भोले भाले बच्चों की भांति जो मिठाइयां पाकर मार और तिरस्कार सब भूल जाता है, बूढ़ी का सब भुलाकर बैठी और खाना खा रही थी। उनके एक एक रोवे से सच्ची सदिच्छाएं निकल रही थी और रूपा बैठी इस स्वर्गीय दृश्य का आनंद ले रही थी। जो हवे पछी जारे रूपा एनी पासे थाळी सजावीने लई जाय छे ત્યારે કાકી બધું માન અપમાન તિરસ્કાર બધું ભૂલી જાય છે અને માત્ર શું જોવે છે, ખાવાની થાળી ન જોવે છે અને એને તો ભૂખ લાગી હતી અને
नाना छोकरा जेम काई खावानो आपी अने राजी थई जाय एम आ काकी पण बहुज खुश थई गया अने आनंद लई अने खावा लाग्या अने आ दृश्यनो आनंद रूपा संतोष पूर्वक लेती हती। बराबर अहींया आपणो आ पाठ पूरो थाय छे। नेक्स्ट विडियो मां आपणे आपणा पाठना प्रश्नोत्तरी व्याकरण मोटा प्रश्नो बराबर बधु लई अने फरीथी मळशु। चलो हवे बोलो छे कोई ने कई प्रश्न।